એ બેટા દિવ્યેશ, દાદા શું ભાઈનું વચમાં બંધ છે? એ તો ખોટ ખુલ્લું છે દાદા, તે ધક્કો મારજો. એટલે આ શું કરે તું? એ દાદા મારી પરીક્ષા આવે છે. ક્યારે છે? એ બસ હવે બે દીમાં છે. એની પરીક્ષા આપે બેટા? આ એન્જિનિયરિંગ નું છેલ્લું વર્ષ છે હવે. બરાબર, તેમાં હું તમે ભણો? આ જો ને, તમે નથી જોઈ શકતા કેટલું બધું વાંચવાનું હોય. જોવો તો ખરા, અમારા ચોપડા જોવો દાદા. મને બધી ખબર છે, પણ મને એમાં કઈ પાડશો નહીં. મારે મારો જન્મ દિવસ ઉજવવાનો થતો નથી. મારે આ કરવું કે જન્મ દિવસ ઉજવવો? વાત તો તારી સાચી છે. આ તું એન્જિનિયરિંગ કરીને આગળ કરીશ તું? શું કામ ભણતા હોય બધા? દાદા આટલો બધો તમારી પાસે અનુભવ છે, તમને ન ખબર પડે કે અમે આટલું બધું ભણીએ છીએ? શું કામ ભણીએ છીએ? અમે તો આવડા મોટા આટલું બધું ભણ્યા વગર થઈ ગયા. દાદા તમારી આ હસવાની વાતો અત્યારે રહેવા દો, મને પ્લીઝ ભણવા દો. તારે ટેન્શન હું સમજી શકું છું બેટા, પણ 18 વર્ષની ઉંમરે તારી એક બીજી ફરજની શરૂઆત થાય છે. એ તો તને ખબર છે કે નહીં? આ તમારું બધું જે એન્જિનિયરિંગ છે તો તેના આધારે ઉદ્યોગો હાલશે, વિકાસ થાય છે, દેશ આગળ આવશે, તો તમારું એન્જિનિયરિંગમાં નોકરી મળશે. નહીં તો કરશો હું? બધા ઉદ્યોગો નો વિકાસ શેના આધારે થાય? હારા હારા માણસો આપણી દેશની પોલિસીઓ ઘડે, એના આધારે ઉદ્યોગો આગળ આવે, રોજગારી મળે અને તમે બધા આગળ આવો, તો ઈ એનો આધાર શું? આ હારા હારા માણસોને ઉપર આપણે લાવવાના કઈ રીતે? જો બેટા, આ બધા જેટલા તમારા તમે વિચારીને આગળ તમારા ઇલેક્શન તમે કરશો, તમે હારા હારા માણસો લાવશો, તો એ ચૂંટવાનો અધિકાર તમને 18 વર્ષે મળે છે. એટલે હું તને આ જન્મદિવસની વધાઈ દેવા આવ્યો છું. 17 વર્ષે, 16 વર્ષે ક્યારે હું તને ડિસ્ટર્બ કરવા આવ્યો બેટા? દાદા તમે તો ખરેખર મને આટલી ગંભીરતાની ખબર જ નહોતી કે 18 વર્ષે આ મત આપવાનો અધિકાર થી આટલું બધું આપણે કરી શકીએ છીએ. અમે એટલે ગાડા વાળવા આવ્યા અને ગાડા થી હવે સમજાણું? દાદા તમે ઘડીએ ઘડીએ હસવાની વાત ન કરો. હાર વાલો, કોઈ એવો પડઘોય હામ પડતો નથી, હું ભલે હસવાની વાત કરું. બૂથ લેવલ ઓફિસર પાસે જઈને મતદાર યાદીમાં તારી નામ ચડાયા વીક વેલું કામ ઈ કરશું. બરાબર, એના માટે તારું સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, તારું એક ફોટો આઈડેન્ટિટી કાર્ડ ઈ લઈ લેજે. ઈ બધું લઈને આપણે કાલ સાંજે જઈએ. બધું છે. બરાબર, આટલું તમે સમજો તો ઘણું છે આ નવી પેઢી.